લોકસભા માં પાસ થયા બાદ કોર્પોરેટ ટેક્સેશન એમેન્ડમેન્ટ બિલ 2019 ને રાજ્યસભા માં પણ પાસ કરી દેવામાં આવ્યું. સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ માં કટોતી માટે લાવવામાં આવેલા અધ્યાદેશ ની જગ્યાએ આને પાસ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદાનું રૂપ લઈ લેશે. એર ઇન્ડિયાને 2018-19માં 8,556 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન છે. વિમાનોના ઓછા ઉપયોગ અને હવાઈ ઇંધણની ઊંચી કિંમતોના કારણથી એરલાઇન્સને નુકસાન. ઉડ્ડયન પ્રધાને આ અંગે જાણકારી આપી. એક તરફ દેશની ટોચની ટેલિકોમ કંપનીઓએ પોતાના ટેરિફ રેટમાં વધારો કર્યો છે, ત્યારે વોડાફોન આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે જો કંપનીએ માંગેલી મદદ સરકાર નહીં આપે તો કંપનીના પાટિયા પડી જશે. બિરલાના મતે સરકાર તરફથી રાહતના અભાવે કંપની ચલાવી શક્ય નહીં બને અને તેને બંધ કરી દેવી પડશે. ભારતના વિદેશી હુંડિયામણની અનામતોએ 3 ડિસેમ્બરે 450 અબજ ડોલરની સીમા ચિહ્નરૂપ સપાટી કુદાવી દીધી છે. આ સાથે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ફોરેક્સ રિઝર્વમાં આશરે 38.80 અબજ ડોલરનો ઉમેરો થયો છે. છેલ્લા આશરે એક દાયકામાં વિદેશી હુંડિયામણમાં 68.91% એટલે કે આશરે 185 અબજ ડોલરનો વધારો થયો છે. તો ડુંગળીના ભાવમાં ભડકો થયો છે અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે ગોવામાં ડુંગળીનો ભાવ રૂપિયા 165 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. પણજીમાં ડુંગળીનો છૂટક ભાવ રૂપિયા 165 કિલો હતો, જ્યારે કે દેશમાં ડુંગળીની સરેરાશ કિંમત રૂપિયા 100 પ્રતિ કિલો છે. સાઉદી અરબની સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની અરામકોએ આઈપીઓ રજૂ કર્યો. સૂત્રો મુજબ કંપનીએ તેની કિંમત શ્રેણીના ઉચ્ચ સ્તર પર 25.6 અબજ ડોલર એકત્ર કર્યા છે. આરામકોએ અત્યાર સુધીનો સૌથી વધુ રૂપિયાનો આઈપીઓ દ્વારા એકત્ર કર્યા હતા. અગાઉ ચીનની ઓનલાઈન ટ્રેડિંગ કંપની અલીબાબાએ 2014માં 25 અબજ ડોલર એકત્ર કર્યા હતા. આરબીઆઈ પ્રતિબંધનો સામનો કરી રહેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક ટૂંક સમયમાં જ વિલય થવાની સંભાવના છે. ઉદ્ધવ સરકારે પીએમસી બેંકના ગ્રાહકોને રાહત આપવા મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકમાં વિલય કરવાની તૈયારી કરી દીધી છે. આ અંગે સરકાર આરબીઆઈને પણ ભલામણ કરશે. ગૂગલ પે અને પેટીએમને સ્પર્ધાત્મક ટક્કર આપવા આવી રહ્યું છે આરબીઆઈનું પ્રીપેડ કાર્ડ. આરબીઆઈએ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ રજૂ કરવાની જાહેરાત કરી છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં પીપીઆઈની મહત્વપૂર્ણ ભૂમિકા છે, ત્યારે પીપીઆઈની મદદથી મહત્તમ 10,000 રૂપિયાની ખરીદી કરી શકાય છે. રિઝર્વ બેંકે કહ્યું કે 31 ડિસેમ્બરે આ અંગે માર્ગદર્શિકા જારી કરશે. ઓનલાઈન શોપિંગના શોખીનો માટે શોપિંગ કરવાની મોટી તક મળી રહી છે. એસબીઆઈએ પોતાના ડિજિટલ એપ YONO પર શોપિંગ ફેસ્ટિવલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ શોપિંગ ફેસ્ટિવલ 10 ડિસેમ્બરથી શરૂ થઈને 14 ડિસેમ્બર સુધી ચાલશે. આ ઓનલાઈન સેલમાં તમામ આઇટમ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.